જન્મ્યો રે આજ સખી ત્રિશલાનો લાલ મુખડું જોવાને સખી હાલ 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 પ્રભુ મહાવીરની જન્મની આપ સૌને વધામણી આનંદ એ વાતનો છે કે ગણપતિનો તહેવાર આવે છે અને એમની સાથે જ મળતા આવતા શરીરમાં ભદ્રાયુભાઈનો પરિચય મારે આજે આપની સમક્ષ આપવાનો છે નરસિંહ મહેતાની પંક્તિ જેણે કુળ એકોતેર રે એવા નરસિંહની નાતના એની જાતના આ નાગર જ્ઞાતિનામાં જન્મેલા ડૉક્ટર ભદ્રાયુભાઈ વછરાજાની આપણી વચ્ચે છે એ આપણું સદભાગ્ય છે બહુ જ મોટા ચિંતક બહુ મોટા લેખક વક્તા શરીરથી અને ચિત્તથી બંનેથી મોટા એવા માણસ આપણા એક સંત થઈ ગયા પૂજ્ય મોટા અને આખરે આપણે પણ મોટા થવાનું છે જુદા સંદર્ભમાં એવું જેમને જોઈને પ્રતીત થાય એવા ભદ્રાયુભાઈ પૂજ્ય મોરારી બાપુ પણ જે અહીંથી અહીંયા આવી ગયા એ જેમને કલમ અને કાયાથી ગણપતિ કહીને નવાજે છે એટલે મને હિંમત કરી એવા ભદ્રાયુભાઈ ભાઈ મજા આવે એ જ કરવાવાળા ભદ્રાયુભાઈ ભાઈ બેંકમાં નોકરી મજા ના આવી અથવા તો એના કરતાં વધારે મજા આવે એવું કંઈક કરવા માટે શિક્ષક થયા એમાંથી એ અધ્યાપક થયા અને અમારા જેવા કેટલાય અધ્યાપકોને ભણાવવાનું શિક્ષકને ભણાવવું બહુ અઘરું હોય છે કારણ કે એને ભણાવવાની ટેવ હોય છે ભણવાની હોતી નથી એવા શિક્ષકો અધ્યાપકોને ભણાવવાનું અને એ રીતે કેટલીય સંસ્થાઓના અધ્યાપકોનું ઘડતર કરી આડકતરી રીતે એમના વિદ્યાર્થીઓનું ઘડતર કરવાનું બહુ મોટું ભગીરથ કાર્ય એ ભદ્રાયુભાઈ ભાઈએ એચઆરડીસી રાજકોટ નામની આપણી બહુ મોટી ઇન્સ્ટિટ્યૂટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષો સુધી ત્યાં સેવા આપી પણ વળી એમને આ તો મોજીલા માણસ છે એમણે એમ થયું કે હવે આમાંથી નીકળી જઈએ નીકળી ગયા વહેલું રિટાયરમેન્ટ લઈ લીધું સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી અને અદાણી ફાઉન્ડેશન અને એવી બધી સંસ્થાઓ સાથે જોડાયા ત્યાંય કામ કર્યું વળી પાછું આ એક તો છે ને ક્યાંય સમાય એવા નથી બધી રીતે એટલે વળી પાછા મુક્ત ગગનમાં વિહરવા નીકળી ગયા અને એ પૂજ્ય મરારી બાપુ સાથે પણ અનુસંધિત હોય બધા જ મોટા માણસો સાથે અનુસંધિત હોવા છતાં એક આગવું વ્યક્તિત્વ પોતાની એક આગવી છબી ઊભી કરીને અમેરિકા અને બીજા બધા કેટલાય દેશોમાં સાહેબ વ્યાખ્યાન આપવા માટે જાય અને એમના ચેતો વિસ્તારનો આ જગત વિસ્તાર થાય ઘણા બધાને એમનો લાભ મળે આવા મજાના સાહેબ પોતે પહેલી વખત ગુજરાતમાં કે કદાચ ભારતમાં જાતીય શિક્ષણ ઉપર કોઈએ પીએચડી કર્યું હોય તો એ ભદ્રાયુભાઈ હા અને એ પોતે પીએચડીના ગાઈડ પણ રહ્યા એમના હાથ નીચે બાર જેટલા સ્કોલરો પીએચડી થયા એટલે એ રીતે પણ એમનું બહુ જ મોટું કામ બહુ સારા લેખક મેં તમને કહ્યું તેમ દિવ્યભાસ્કર અને બીજા બધા કેટલા બધા સમાચાર પત્રોની પૂર્તિઓ એમના લેખોથી સમૃદ્ધ થતી રહે છે એટલા જ સારા વક્તા એમના પુસ્તકો પણ પાંત્રીસથી પણ વધે એટલા બધા પણ મુઠ્ઠી ઊંચેરા સો માનવ રત્નો હૈયું મસ્તક હાથ નાની પાટીમાં શિલાલેખ જેવા પુસ્તકો ગુજરાતના બેસ્ટ સેલર પુસ્તકો નાનું લખે અને માર્મિક લખે બહુ જ ચોટદાર લખે હું એમના પ્રેમમાં ઘણા બધા કારણોસર છું એમાંનું એક કારણ મુઠ્ઠી ઉચેરા સૌ રત્નો છે એમણે એ પુસ્તક તો આપ્યું જ છે પણ સાથોસાથ હું આપને બધાને વિનંતી સાથે કહું છું કે તમે સર્ચ કરજો એમનું નામથી જ બધું આવી જશે એમણે ગુજરાતના ઉત્તમોત્તમ લોકોના ઇન્ટરવ્યૂ કર્યા છે અને બધા જ ઇન્ટરવ્યૂ યુટ્યુબ પર છે એવા એવા મોટા માણસો એમાં સ્વામી સચ્ચિદાનંદજી પણ હોય અને બીજાએ કેટલા બધા મોટા માણસો આપણે એક એક નામ લેવાનું મોરારી બાપુને ગુણવંત શાહ બેને બાકાત રાખીને બાકી બધાને એમનું થઈ નથી શક્યું બાકી એવા ઉત્તમ ઉત્તમ લોકો ના ઇન્ટરવ્યૂઝ એમણે અને એ પૂછે એવા તો પ્રશ્નો એવા તો પૂછશે આમાં તો બોલવાના છે પૂછવાના હોય તો આપણે મરી રહીએ એટલે એટલી ઉત્તમતાથી આ લોકોને એમણે ખીલવ્યા છે આ હું નમ્ર અનુરોધ સાથે આપને કહું છું એ સાંભળવા માટે આવા ભદ્રાયું ભાઈ આજે આપણને મળ્યા છે અને આજે વાત માંડવાના છે ટેકનોલોજી અને માનવીય સંબંધો વિશે તો પ્રભુ વધારો અને આપની કથા આરંભો નીતિનભાઈ રમઝાન અને આપણે સૌ જય જિનેન્દ્ર મજાની વાત એ છે કે આજે ભારત બંધ છે અને આપણે સૌ ચાલુ છીએ મને થોડો ભય હતો કે કદાચ મુંબઈમાં બધું પરિવહન બંધ થઈ જાય તો એટલે હું થોડો વહેલો નીકળીને પહોંચ્યો પણ તમે તોફાની લોકોને મોનિટર બનાવી દો પછી લગભગ તોફાન કરનારાઓ કોઈ હોતા નથી એટલે આજે કંઈ બીજો ભય નથી એટલે હું ધાર્યા કરતાં ઘણો વહેલો અહીંયા પહોંચી ગયો અને ખૂબ મને સુંદર લાભ મળ્યો વૈશાલીબેન અને એમના ગુરુ અને તબલા સમ્રાટને સામાન્ય રીતે ગાયક ગાતો હોય ત્યારે એ ભાવમાં હોય છે પણ સાથેના લોકો વૈતૃ કરતા હોય એમ ભેગા જોડાતા હોય છે આજે એનાથી નુખું હતું કે ત્રણેય લોકો પોતાના ભાવમાં આપણી સમક્ષ સુંદર રજૂઆત કરતા હતા એટલે મને તો એ વાતનો આનંદ થયો કે ભારત બંધ છે તો આપણી પ્રાપ્તિ છે નીતિનભાઈએ એમ કહ્યું કે મેં વિનંતી કરી છે એણે કહ્યું કે હું વિદ્વાન નથી નથી જ કારણ કે એ વિત્તવાન છે વિદ્વાન નથી અને અમારા આ મનસુખભાઈ કે અમારો જીતુ વિશ્વનીડમ કે દક્ષિણ ગુજરાતની સંસ્થાઓને કેટલાયને આ વિત્ત અહીંથી આપના દ્વારા પહોંચાડવાનું કામ એ કરી રહ્યા છે એટલે આપ સૌ કુબેર છો અને કુબેરનો જમણો હાથ નીતિનભાઈ છે રમઝાન તો સ્વભાવે જ વાલો છોકરો છે મને એવું ગઈકાલે વિચાર આવ્યો હતો કે રમઝાન હશે ને કારણ કે આવતીકાલે અહીંયા છે લગભગ એ હવે જૈન ન થઈ જાય એટલું જ બાકી છે એટલું જ બાકી છે એટલે મને હતું કે એ સફેદ વસ્ત્રો પહેરીને જ આવશે અને ખરેખર એને સફદ વસ્ત્રોમાં મેં જોયું એટલે મેં જોગવાઈ રાખી હતી કે તો હું અને રમઝાન રમજાન બાજુમાં બેસીશું તો બેને સગા ભાઈઓ જેવા લાગશું એટલે હું થેલીમાં મારા ભેગ્યા બંડી લઈ આવ્યો હતો જીવનના નાના નાના કામ પણ આયોજનથી કરીએ તો આપણે પેલા સોશિયલ મીડિયાની રાહ જોવાની જરૂર પડતી નથી એટલે ત્યાં બેઠા ત્યાં સુધી આવું રાખ્યું ઉપર આવ્યા પછી મેં હું જુદું પડવાનું નક્કી કર્યું મિત્રો મને બહુ આનંદ છે કે આપ સૌની વચ્ચે વહેલી સવારે આવવાની અને વાત કરવાની મને તક મળે છે આમ મારી છાપ તો એમણે જે બાંધી તે સાચી જ છે એટલે એમાં કાંઈ મારે કહેવા જેવું નથી એણે મોટા મોટા શબ્દ પ્રયોગ કર્યો એ હિન્દીમાં મોટા શબ્દ સાચો છે અને એ દૃષ્ટિએ મોટા હોવું એ મારા માટે બહુ આનંદનો વિષય છે સાહેબ પ્રયત્નપૂર્વક વિકસાવેલી આ પ્રવૃત્તિ છે આપણી અને જઈએ ત્યાં સુધી સાથે રહે એવી આપણી બરાબરની કાળજી લેવાની છે એટલા માટે કે જઈએ ત્યારે કોઈના ખભે ચડીને ન જવું પડે એટલે વન પ્રવેશ કર્યો ત્યારે મેં દેહદાનનું પત્ર ભરી દીધું છે મિત્રો મારે તમારી સાથે વાત કરવાની છે સેજલના કહેવા પ્રમાણે સોશિયલ મીડિયા અને માનવીય સંબંધો મારે બહુ વિરોધની વાતો નથી કરવી એટલા માટે કે આજે વિરોધ દિવસ તો આખું ભારત ઉજવવાનું છે એટલે આપણે બહુ વિરોધની વાત નહીં કરીએ પણ એક સાદું ઉદાહરણ આપું સોશિયલ મીડિયા જેને આપણે કહીએ છીએ બહેને અહીંયા ગાયું અલ્લાહ તેરો નામ ઈશ્વર તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન નિર્બલ કો બલ દેને વાલે બળવાન જે છે એને જ્ઞાન દેજે એવી પ્રાર્થના કોણે લખી હશે એવો મને વિચાર આવ્યો સામે બેઠો તો ત્યાં જ વિચાર આવ્યો કે આ રચના કોણી હશે આટલા સુંદર શબ્દો તમે મહાવીરજીની ઉપસ્થિતિ અનુભવી શકો એવી સર્વધર્મની કોઈ રચના કોણે લખી હશે તો બાજુમાં રમઝાન હતા મેં એને પૂછ્યું કે કોણે લખ્યું હશે પણ તરત જ મને યાદ આવ્યું કે મારા હાથમાં એક મોબાઈલ છે મોબાઈલમાં એક ગૂગલ છે અને ગૂગલમાં મેં લખ્યું લિરિક્સ ઓફ અલ્લા તેરો નામ અને જેટલી મને બધી જ ડિટેલ ગૂગલે આપી બધી જ ડિટેલ અને મને સવારના પૂરમાં ઉત્સાહ ચડે વાત એ હતી કે સાહિર લુધ્યાનવીએ લખેલી આ રચના જયદેવનું સંગીત લતા મંગેશકરનો કંઠ આ બધી વિગતો જો મને સવારના ન મળ્યો તો મને લગભગ બપોર સુધી વૈચારિક કોન્સ્ટિપેશન રહેત તો આ મારું વૈચારિક કોન્સ્ટિપેશન દૂર કરવાનું જેણે બહુ સુંદર કામ કર્યું એના વિશે હું નેગેટિવ વાત કેમ કરી શકું આ બહુ સીધી જ વાત છે કદાચ હું એનો અહીંયા આવ્યો છું ને મને બોલાવ્યો છે એટલે એના પાસાઓની વાત કરીશ પણ આઈ ડોંટ સે કે સોશિયલ મીડિયા કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ ઊભું એટલે માનવીય સંબંધો છે ને એ તો એવી વસ્તુ છે કે જેમાં આપણે રાખવા હોય ત્યારે આપણે રાખીએ છીએ ન રાખવા હોય ત્યારે ન રાખીએ છીએ ન રાખવા હોય ત્યારે કોઈકને આડો ધરી દેવામાંની આપણને ખૂબ સારી આદત છે એટલે આજકાલ બધા સોશિયલ મીડિયાને આડે ધર્યા કરે છે આ રિયાલિટી છે આજથી થોડા દિવસો પહેલાં જેમણે વિદાય લીધી એ સુરતના બહુ જાણીતા સાહિત્યકાર પત્રકાર સાહિત્ય રત્ન એમણે તો વર્ષો પહેલાં એવું લખ્યું અમે આંધી વચ્ચે તણખલાના માણસ પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ ફટાણાના માણસ મરસિયાના માણસ અમે વારસાગત સમસ્યાના માણસ ભગવતી કુમાર શર્માના આ શબ્દો એણે માણસનો બરાબર પરિચય આપ્યો આવતીકાલે અમદાવાદમાં હું માણસ વિશે વાત કરવાનો છું જૈન વ્યાખ્યાનમાળામાં પણ મને આજે આ કોટ કરવાનું એટલા માટે સૂચ્યું અમે અમને મળવાને જૂરતા જ રહીએ અમે અમને મળવાને જૂરતા જ રહીએ સડકવંત જીબ્રાતા ટોળાના માણસ સડકવંત જીબ્રા એટલે જીબ્રા લાઈન યુ નો ઇટ રોડ ઉપર દોરેલી જીબ્રા ક્રોસિંગ મળવા માટે જુડનારા માણસ છે અને મળવાનું થાય તો એકબીજાથી આઘા બેસવાનું પસંદ કરનારા માણસોને જો કોઈ એક પ્લેટફોર્મ ઉપર ભેગું કરી શકતું હોય તો એનું નામ સોશિયલ મીડિયા છે તમને એમ થશે કે આવી તમે કેવી રીતે વાત કરો છો આઈ હેવ માય પોઈન્ટ્સ ટુ સે માય આર્ગ્યુમેન્ટ આપણે બે શબ્દો સમજવાના છે સોશિયલ મીડિયા અને માનવીય સંબંધો શું છે સોશિયલ મીડિયા કોને કહીએ છીએ ઘણા લોકો એને એન્ટી સોશિયલ મીડિયા પણ કહે છે કારણ કે સોસાયટીમાંથી તમને તમારી હારે છોડે છે અને પછી તમે તમારી સાથે જોડાઈને ઈચ્છો તે સોસાયટી સાથે જોડાઈ શકો છો અત્યારે અહીંયા કદાચ પોણા બસોથી બસો લોકો ઉપસ્થિત છે પણ આનું જો ફેસબુક લાઈવ કરવામાં આવે તો લગભગ પાંચસો લોકો તાત્કાલિક જોડાય થાય છે અત્યારના બહુ મોટું ચાલ્યું છે ફેસબુક લાઈવ ઘણા લોકો કહે કે અમે તમને સાંભળ્યા મેં કહ્યું તમે તો નહોતા આવ્યા તો ફેસબુક લાઈવ ઉપર સાંભળ્યા ને આ સગવડતા પરિવહનની જરૂર ન પડે કોઈ ઉંમરે ઘરમાંથી નીકળી ન શકાય તો કોઈ અફસોસ ન રહે અને છતાં ઘરે બેસીને રોજ સવારે તમારે કોઈ પણ દેરાસરની આરતીને લાઈવ જોવી હોય સોમનાથની આરતી જોવી હોય દ્વારકાધીશની સવારની આરતી જોવી હોય શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સોમનાથ મહાદેવનો શણગાર જોવો હોય સોમનાથ સુધી ટ્રાવેલ કરવાની જરૂર નથી તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો હું એમ માનું છું કે આ કોઈ બહુ અવગણી શકાય એવી કોઈ એચિવમેન્ટ નથી એને અવગણી શકાય એમ જ નથી એટલે તો આપણે એને માનીએ છીએ કે આપણે એના ગુલામ બની ગયા છે હા એ વાત જુદી છે બાળક મેચ્યોર થાય એ પહેલાં એના હાથમાં અમુક રમકડાઓ આપી દો તો એ રમકડાની જે વેલ્યુ છે જે મૂલ્ય છે એ એની બાળકની પુખ્તતા ન હોવાથી ન સમજાય અને બાળક એનો દુરુપયોગ કરી નાખે તો એમાં વાંક રમકડાનો નથી બાળકના હાથમાં પકડાવી દેનાર આ રમકડાના માલિક એવા મા બાપનો વાંક છે તમારે જો સોશિયલ મીડિયાને મૂલવવું હોય તો આ રીતે મૂલવી શકાય ઇફ ઇટ ઇઝ એન્ટી સોશિયલ બિકોઝ આપણે લોકો મેચ્યોર થયા તે પહેલાં આપણા હાથમાં એવું એક સુંદર મજાનું સાધન પહોંચાડવામાં આવ્યું કે જે સાધનથી તમે સીમાડાઓ પાર જઈ શકો છો જે સાધનથી તમારા અમેરિકા કે કેનેડા બેઠેલા કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય ને તમે ન પહોંચી શકો એમ હો તો અહીંયા બેસીને તમે લાઈવ એની સ્મશાન યાત્રા કે પ્રાર્થના સભા અનુભવી શકો છો દુઃખના નહીં સુખના પ્રસંગો તો આપણે બહુ શેર કરતા કર્યો છે અને મિત્રો યાદ રાખજો ટેકનોલોજીને ક્યારેય દોષ દેવાની જરૂર નથી હું બેઝિકલી વિજ્ઞાનનો માણસ છું જે વિજ્ઞાનના માણસો હોય છે એને જ સાહિત્ય તરફ વળાંક હોય છે કારણ કે જે છૂટી જાય છે તે જ પછીની ઉંમરમાં આપણને વાલું લાગતું હોય છે દુનિયા જેસે કહેતે હૈ કા ખિલોના હે મિલ જાય તો મીટી હૈ ખોજાય સોના હે અને વિજ્ઞાનનો માણસ હોવાથી હું તમને એવું સાબિત કરી આપી શકું એમ છું કે ટેકનોલોજીનો કોઈ દોષ નથી મને તો કદાચ જો છૂટ આપવામાં આવે જે છૂટ હું મારા ઘરમાં મારા રૂમમાં લઈ શકતો હોઉં તો હું ઈશ્વરના કોઈ પણ ફોટોગ્રાફને બદલે આ મોબાઈલનો ફોટો ખાલી રાખું અને રોજ સવારે એને હારતોરા કરીને એને પ્રણામ કરું એટલા માટે પ્રણામ કરું કે આના નિર્માણ કરનારા માણસે કેટલી બધી આપણી દરકાર કરી છે કેટલી બધી દરકાર કરી છે સાહેબ એક મોબાઈલ હાથમાં આવવાથી કેટલા કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેટલી પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ અને બધી જ મોબાઈલમાં સમાઈ ગઈ અમારે ત્યાં ઓધવજીભાઈ પટેલ નામનું બહુ મોટું મોરબીમાં અજંતા ક્લોક્સનું કારખાનું હતું જરૂર નથી અજંતાની કારણ કે આમાં એ જનતા હાજર છે મને સવારે એલાર્મ મૂક મૂકવાની જરૂરિયાત નથી બહુ મોટા મોટી મારા મારા મોબાઈલના ગુણગાન નથી ગાવાના મારે સોશિયલ મીડિયાની વાત કરવાની છે એટલે હું માસ્ટર હોવાથી વિષયથી આઘો નહીં જાઉં નહીતર હું મોબાઈલ ઉપર ક્યારેક વાત કરું કે આ મોબાઈલ એક શા માટે ઈશ્વર છે આજનો ઈશ્વર આ છે કારણ કે મને વર્ચ્યુઅલી વર્લ્ડના ઈશ્વર સાથે જે જોડી આપે છે એ આ છે દીકરાને કહેવું પડે દીકરીને કહેવું પડે રાતથી મને ચિંતા હતી કે સવારે ઓલા અથવા ઉબેર ના તો નહીં પાડે ને પણ મારે અહીંયા આવવું ન હોય ને ઘરે બેસીને આને જોવું હોય તો બધી જ ચિંતાઓને એક બાજુ મૂકી દો આ અવેલેબલ છે હા એમ મેં કહ્યું તે પ્રમાણે મને એનો ઉપયોગ કરતા આવડવું જોઈએ આમાં આ પણ અવેલેબલ છે ને અત્યારે લાસ વેગાસની અંદર કયું નૃત્ય થઈ રહ્યું છે કેટલાની હારજીત થઈ રહે છે એ પણ અવેલેબલ છે અને અમુક દેશોની અંદર કેવી કતલ થઈ રહી છે એ પણ અવેલેબલ છે ઇટ ડિપેન્ડ્સ અપોન યુ એન્ડ યોર મેચ્યોરિટી ટુ ડિસાઈડ વોટ ટુ સી એન્ડ વોટ નોટ ટુ સી એટલા માટે આ ટેકનોલોજી આ જે છે એને હું વિરોધમાં જવા તૈયાર મિત્રો હું તમને એક સાદું ઉદાહરણ આપીને મોબાઈલની વાત પૂરી કરી દઉં તમે ક્યારેય એવું વિચાર્યું છે કે એક આખે ને આખી પોસ્ટ ઓફિસ આપણી પાસે છે કેવી પોસ્ટ ઓફિસ અડધી રાત્રે ખુલે અડધી રાત્રે ખુલે તમને ઈચ્છા થઈ કે મારે અડધી રાત્રે અમેરિકામાં ઓસ્ટ્રેલિયામાં વસતા દીકરાને એક સંદેશો આપવો છે તો એ જ મિનિટે તમે એ સંદેશો લખી શકો હવે જો આની ટેકનોલોજી બનાવનારે વિચાર્યું કે તમે લખીને છૂટી જાઓ એમ નહીં તમારે ત્યાંથી લખેલી ટપાલ ગઈ કે નહીં એટલે એણે એ અંદર એક ટીક માર્ક કર્યો મેં મેસેજ જેવો લખીને એને સેન્ડ કર્યો એટલે એણે એક રાઈટ માર્ક કર્યું કે ગયો પછી સામે પહોંચ્યો કે નહીં એ મા બાપ તરીકે મારી છોડી ચિંતા છે સંવેદના છે મેં તો લખ્યું બેટા મજામાં ને વહુને લખ્યું દીકરી કેમ છો આઈ એમ વેઇટિંગ વેધર હી ઓર શી હેઝ રિસીવડ માય મેસેજ ઓર નોટ આની કાળજી ટેકનોલોજીવાળાએ રાખી છે સાહેબ કોઈ એમ ન કહેશો કે ટેકનોલોજી વાળા લોકોએ કંઈ વિચાર્યું નહીં ને આપણને ઊંડા ભમરિયામાં નાખ્યા ના એને ખૂબ વિચાર્યું છે ખૂબ એટલે કલ્પનાતીત વિચાર્યું છે પહોંચ્યું કે નહીં તો બીજી ટ્રીક માર્ક લાગે પોસ્ટ ઓફિસ છે પોસ્ટ ઓફિસમાં તો ટપાલ નાખો પછી એ ડબ્બામાંથી અંદર જશે કે નહીં અંદરથી થેલામાં જશે કે નહીં થેલાથી ટ્રેનમાં જશે કે નહીં ટ્રેનથી પ્લેનમાં જશે કે નહીં આવી કેટલી બધી તમને રાહ જોવી પડે એ તો ગયું એક ટીક માર્ક પહોંચ્યું બીજી ટીક માર્ક હજી તમને ચિંતા છે કે દીકરો કદાચ કામમાં હશે વહુ કદાચ 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 રોટલી બનાવતી હશે કદાચ આવી બધી ચિંતા આપણને અહીં બેઠા બેઠા બહુ થાય અને એને નહીં વાંચ્યું હોય તો શું થશે તો વ્યવસ્થા ગોઠવી છે સામે જેવું એ મોબાઈલ ખુલે અથવા એ પોતે તમારો વોટ્સઅપનો મેસેજ ખોલે એટલે તમારે એ બે ટીક માર્કની અંદર બ્લૂ થઈ જાય અને એ બ્લૂ થઈ જાય ને આપણે સૌ ગ્રીન થઈ જઈએ વાહ પહોંચ્યું છે સાહેબ આટલી કાળજી સાહેબ આપણા નજીકના કોઈ માણસોએ આપણી રાખતા નથી હો તમારે સવારના ઉઠવું હોય તો અમારે અજંતાના એલાર્મમાં એવું હતું કે સવારે ન ઉઠવું તો આમ દબાવો એટલે બંધ પછી હવે તું તારે પડ્યો રહે જે થવું હોય થાય પણ આમાં જોગવાય છે સ્નૂઝ થાય પછી બે ત્રણ મિનિટે ફરીવાર કંઈક ઉઠ્યો ટૂંટું ટૂંટું ઊઠ ભાઈ વળી તમે અટકાવો એટલે થોડીક વાર પછી કે ઉઠ્યો મોટા ઊઠ એમ તમને કહે હવે આનો ઉપયોગ જો આવું કરું કાંઈ વાંધો નહીં ઉઠું છું જરાજથી ઊંચું છું ને લાઈટ વહી ગઈ છે અને મને એમ થાય કે ઉઠ્યું તો નિરર્થક છે તો આ જ મોબાઈલ મને કહે છે કે આમાં ટોર્ચ છે ટોર્ચ જલાવને આગળ ચાલ હવે તો મોટી મોટી કથાઓમાં આરતી છે સમૂહ આરતી એ આમ આરતી કરવાને બદલે લોકો કે મોબાઈલની લાઇટ ચાલુ રાખો અને આખો પંડાલ છે એ મોબાઈલની લાઇટથી આરતી કરતો હોય સાહેબ હું માનું છું કે આ ટેકનોલોજીનો ધાર્મિક સ્વીકાર છે જોવા હોય તો હું પુષ્કળ હકારાત્મક પાસા રજૂ કરી શકું અને એટલા માટે હું કહું આપણે ત્યાં અહીંયા પૂજ્ય બાપુ વધારી ગયા અને મોરારી બાપુ એ આધુનિક બધી જ બાબતોનો સ્વીકાર કરનારો માણસ છે એ કહે છે કે હું કોઈને સુધારવા નથી આવ્યો હું તો સૌનો સ્વીકાર કરવા આવ્યો છું એટલે મોરારી બાપુ પણ પોતાની કથામાં એવું કહે કે ભાઈ મોબાઈલ જરા ઉપર કરો અને બધા જ અંદર ટોર્ચ ચાલુ કરો આખું પંડાલની અંદર અંધારું હોય અને આખું બધા જ બેઠા બેઠા સાહેબ આરતી દીવાની કરો કે તમે ટોર્ચની કરો મહત્ત્વનું નથી તમારા અંદરના ભાવથી કરો એ મહત્વનું છે એ ભાવ જો મને આ આપી શકતું હોય તો એ મારો ઈશ્વર છે હું અહીંયા મોબાઈલથી થોડોક આગો વહેવા જાઉં નહીં તો મને મોબાઈલ તમારા સુધી પહોંચવા નહીં દે કારણ કે મારો વિષય સોશિયલ મીડિયા છે અને મારી પાસે સમય પ્રમાણમાં ઓછો છે એક સમય હતો કે જ્યારે આપણે પાંચ વસ્તુઓથી છૂટવું આપણને આપણા શાસ્ત્રો કહેતા હતા કે પાંચ બાબતોથી છૂટવું મુશ્કેલ છે મોહ માયા કામ ક્રોધ લોભ અહંકાર આવું બોલતા હતા આપણે હવે પાંચની બદલે શાસ્ત્રોએ સુધારવું પડે સાહેબ અમારા રમઝાન ભવિષ્યમાં નવા શાસ્ત્રો લખવાનો છે એની કેપેસિટી છે એટલી તો એણે લખવું પડશે કે પાંચની પણ સાતથી છૂટવાનો પ્રયત્ન કરવો એમાં કામ ક્રોધ લોભ મો અહંકાર પછી તો કે પછી ફેસબુક અને છેલ્લું તો કે વોટ્સઅપ આ સાતથી મુક્ત થવાનો પ્રયાસ કરવાની વાત અત્યારના લોકો કહે છે જો હું તમારી સાથે વાત કરું ત્યારે મને ખ્યાલ છે કે હું મુંબઈમાં ઊભો છું એટલે તમારી સાથે બે બાબતોની પણ ચર્ચા ખાસ કરવાનો છું મિત્રો બહુ ચિંતા નહીં કરશો ટેકનોલોજી એ ધ્યાન રાખ્યું છે કે આ ટેકનોલોજી તમે સમજો અને તમે એના એડિક્ટ થાવ ત્યાં એ ટેકનોલોજી બદલાઈ જવાની છે તમે આજે પરદેશની અંદર જાઓ તો કોઈ વોટ્સઅપ જોતું જ નથી સાહેબ આ વોટ્સઅપની ટેવ તો આપણને ભારતના પ્રમાણમાં અકર્મણીયતાવાળા લોકોને વધી પડેલી છે અકર્મણીયતા છે કારણ કે આપણે ત્યાં વાચાળતા વધુ અને કર્મણ્યતા ઓછી છે એટલે બહુ જાણીતી જોક છે ને કે ડાયપર અને વોટ્સઅપ બે સરખાં છે કારણ કે થોડી થોડી વારે જોવાનું મન થાય કે કંઈ આવ્યું અને આપણને ખબર છે કે જે બે બેની સરખામણી જેમ આવે છે તો કચરો જ એમાં આવે તો કચરો જ અને એટલા માટે આપણે કહેવા છીએ કે કચરો આવ્યો નથી ને આપણે નિકાલ કર્યો નથી એટલે આપણે પાછા આવ્યા છીએ કે કચરો મારી પાસે શું રાખું એટલે હું બીજાને ફોરવર્ડ કરી દઉં તમે ક્યારે એવું વિચાર્યું કે જે મેસેજ મેં ફોરવર્ડ કર્યો એ બનાવનાર જેનો પહેલો સર્જક હશે સાહેબ એ કેટલો બધો એને કેટલી મહેનત કરી છે એને કોઈ વિચાર આવ્યો વિચાર આવ્યો પછી એને સરસ મજાનો સજાવી ધજાવીને લખ્યો આજુબાજુમાં ફૂલડા દોર્યા અને તમને રૂપાળી મજા આવી લોકોને ખબર છે એક સાદા ટાઈપવાળું હવે લોકો વાંચતા નથી એટલે ઘાટા ટાઈપ કરીને મૂકે આજુબાજુમાં બાબુડા મૂકે બે ચાર પ્રકારના ઇમોજી મૂકે એમાં અમુક ઉંમરના લોકોને ઓલી આંખ મારતી એક ઇમોજી એટલે એમ થાય કે આ જમાવટ લાગે છે સાહેબ આ એકલા બેઠા બેઠા અંદરનું એન્ટરટેનમેન્ટ આપે કોણ તમે તો આપણે શું કરવા માંડ્યા કચરાને ફોરવર્ડ કર્યો એન્ડ ધેટ્સ વાય ડિલીટ નહીં કર્યું મને કાલે એક ભાઈએ કહ્યું તમને ખબર છે ફલાણા સંત વિશે એક વિડીયો આવ્યો હતો ફલાણું ફલાણું આમ છે મેં કીધું તો વર્ષોથી ફરે છે વર્ષોથી ફરી એમ તો શું કરું મેં કીધું આવો વિડીયો આપણે જોવો હોય તો જોવો પણ જોઈને તરત જ ડિલીટ કરી નાખો લાઈફમાં ક્યારે શું ડિલીટ કરવું એ પણ શીખવવાનું કામ આ ટેકનોલોજી કરે છે સાહેબ કરી નાખ ફોરવર્ડ નહીં કરવું આટલું કામ તો આપણે પર્યુષણમાં કરી જ શકીએ પર્યુષણમાં બીજું ઉપવાસ ન થાય કાંઈ વાંધો નહીં પણ વોટ્સઅપના મેસેજ ફોરવર્ડ ન કરવાનો ઉપવાસ કરવા જેવું છે સાહેબ હવે તમે સવારના પૂરમાં કોઈને મેસેજ કરીને જય જીનેન્દ્ર નહીં કહ્યું તો એનાથી કાંઈ ફેર નહીં પડે સાહેબ એ આપણી એક સાવ જ નઠારી પ્રક્રિયા છે અને એમાં રાજીપો છે સાહેબ હું સવારના એમ કે પંદરસો જણાને જય જીનેન્દ્ર ક એ બાને શું નામ સ્મરણ થાય નામ સ્મરણ ન થાય ખલેલ સ્મરણ થાય થોડા જ વખતની અંદર આ બદલાઈ જશે નીતિનભાઈ તમે સાંભળજો અત્યારના ઓગમેન્ટેડ રિયાલિટી આવી ગઈ ઓગમેન્ટેડ રિયાલિટીમાં તમારે કોઈ મોબાઈલની આવશ્યકતા નહીં રહે કશું જ જરૂરી નહીં રહે કાંઈ હાથમાં લઈને આપણે ફરવું નહીં પડે કેમ નહીં ફરવું પડે આપણી પાસે એવું ઇન્સ્ટ્રુમેન્ટ આવી જશે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા મૂકાય એટલે તમારું આ જે અહીંયા છે આ તમારો સ્ક્રીન બની ગયો હોટેલની અંદર મેનુ નહીં હોય સ્કૂલની અંદર કોઈ ટેક્સ્ટબુક નહીં હોય મોલની અંદર જાશો એમાં કશું જ જોવાની જરૂર નથી યુ ડોન્ટ હેવ ટુ ગો ટુ મોલ અત્યારે પણ તમને ખબર છે મોલમાં જેટલા લોકો નથી આંટા મારતા એટલે એમેઝોન ઉપર આંટા મારતા હોય છે હજી ઓગમેન્ટેડ રિયાલિટી એ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ત્યાં સુધી પહોંચશે કે તમે વિચારશો અને એ સામે થશે સુંદર એ ઘણા વખત પહેલાં વસ્તુ મૂકી દીધી મોલ પાસેથી નીકળો અને જે ખરીદવું છે તે અંદર છે કે નહીં એ તમે બહાર ઉપાડ્યો અને તમને ખબર પડશે કે અંદર નથી નો નીડ ટુ ગો ઇન ઇટ ઇઝ ઓલરેડી ધેર એપ્લાયડ એટલે ચિંતા ના કરશો સાહેબ આજે આપણે આને ઝાપટ મારીને સોશિયલ મીડિયાને વખોડી નાખવાનું કોઈ કારણ એટલા માટે નથી કે આપણા માટે થઈને સુંદર મજાની વાત આ ટેકનોલોજીવાળા જ વિચારી રહ્યા છે બરાબર યાદ કરો નાનકડી ઓડિયો કેસેટ હતી ને એને આપણે આમ કેસેટ પ્લેયરમાં ભરાવતા હતા અને પછી રાજી રાજી થઈને કાન માંડતા ક્યાં ઓડિયો કેસેટ યાદ કરો એલી સીડી હતી ડીવીડી હતી ક્યાં છે ક્યાં છે પેન ડ્રાઈવ નો નોટ રિક્વાયર્ડ એ સિમ્પલ ચીપ કેન વર્ક આપણે એને એ જગ્યાએ પડ્યા રહીએ છીએ ટેકનોલોજી તો કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે અત્યારના પણ ફોરેન કન્ટ્રીઝની અંદર આપણે જે વાપરીએ છીએ ને એ કોઈ વાપરતું જ નથી આપણે જે રીતે મોબાઈલનો ફેસબુકનો વોટ્સઅપનો ઉપયોગ કરીએ છીએ એમ કોઈ કરતું નથી આપણે એના એડિક્ટ થયા છીએ કારણ કે આપણે ઇમ્મેચ્યોર લોકો છીએ આપણે ન કહેવાય તોય કહેવા જેવી આપણે નવરા ધૂપ લોકો છીએ આપણે ઘેલી પ્રજા છીએ ઘેલી કાલિદાસે કહ્યું ઉત્સવ પ્રિયા હા જના આપણે તો ઉત્સવ ઘેલા હા જના છીએ સાહેબ મળ્યું નથી નવું ને બીજા પાસે ખડક્યું નથી તમે જોયું તો કે ના હું તમને મોકલું નથી મોકલવું એ તારા માટે છે રાગ તારી પાસે આ બાબત જે બની અને એને લઈને આપણે એડિક બન્યા સાહેબ હું નીતિનભાઈ આપને વાત કરું બેંગ્લુરુની અંદર ચાર વર્ષ પહેલા અભિનવ શર્મા નામના એક ક્લિનિકલ સાયકોલોજીસ્ટ પોતાની પાસે આવેલો એક કેસ ઇન્ટરનેટ એડિક્શનના કેસ માટે થઈને એણે ધીમે ધીમે કામ શરૂ કર્યું ત્યાં સુધી નહોતું આવતું ચાર વર્ષ પહેલાં આવા કેસ વધવા માંડ્યા લોકોને ખબર પડવા માંડ્યા કે અભિનવ શર્મા છે એ આને ટેકલ કરે છે હમણાં થોડા વખત પહેલાં અભિનવ શર્માની સાથે મુલાકાત થઈ મેં આના ઉપર એક આર્ટિકલ રમઝાનને ખ્યાલ છે કચ્છ મિત્રમાં લખ્યો હતો અને એણે અત્યારના પોતાના ક્લિનિકને બદલીને ઇન્ટરનેટ ડી એડિક્શન સેન્ટર શરૂ કર્યું છે અને એમ કહે છે કે ચાર વર્ષ પહેલાં એક કેસ કે બે કેસ મને દસ પંદર દિવસે મળતા હતા અત્યારે અઠવાડિયાના પંદરથી વીસ કેસ મળે છે અને પહેલાં હું એને ક્લિનિકમાં બેસાડી કાઉન્સેલિંગ કરી થોડું મેડિકેશન કહીને રવાના કરતો હતો હવે એના ઘરના મૂકવા આવે એ કે છે કે આને દાખલ કરી દો ને અહીંયા રાખો એને ઉદાહરણ આપ્યા છે કે કેવા કેવા પ્રશ્નો છે બધામાં નથી જતો એક એક ઉદાહરણ આપું એક ભાઈને એવી ટેવ પડી ગઈ છે કે રોજ સાંજ સુધીમાં પોતાની જો પાંચસો સેલ્ફી ન પાડે તો એને ઊંઘ નથી આવતી એટલે એના દીકરા દીકરા અને દીકરાની વાવને એના વાઈફ ફરિયાદ કરે કે સાહેબ સાડા નવ પોણા દસ થઈ ગયા હોય અને જો ત્રણસો ને છૌતેર સેલ્ફી પડી હોય તો એક બાજુ ખૂણામાં બેઠા રહે પછી જુદા જુદા પોઝ લે પછી ત્યાંથી સેલ્ફી પાડે પાંચસો થાય ગાલો હવે સુઈ જાઉં સેલ્ફીશ લોકો જ સેલ્ફી લેતા હોય છે જેમાં મારે મારો કેમેરો પકડવાય કોઈને બોલાવવો નથી એટલો વ્યવહાર પણ મારે કોઈની સાથે નથી કરવો બાકી તો કહેવાય ને અજાણ્યાને કે તમે સર મારો એક ફોટોગ્રાફ લઈ લેશો આ મારો મોબાઈલ એ મારે નથી કેવું જરૂરી છે તે કાંઈ નથી બોલવું ને બિનજરૂરી બધું ભળ્યા કરવું છે એ લોકો જ સેલ્ફી લેતા હોય છે અમારે રાજકોટમાં બન્યું લોકમેળાના સમયમાં હમણાં જ બધી જ ડેમ સાઇટ ઉપર સેલ્ફી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો કેમ મૂકવામાં આવ્યો લોકમેળાના આગળના ચાર દિવસે સેલ્ફી લેતા લેતા બે એક કપલ અને બે ભાઈઓ બે મિત્રો ડેમના પાણી સાથે સેલ્ફી લેતા હતા તો ખ્યાલ ન આવ્યો તો પાછળ પડી ગયા તો ચાર જણા મરી ગયા આ રિયાલિટી છે એક તો અમારા ડેમમાં પાણી નહીં પણ અમારા માણસોમાં પાણી બહુ તે પાછળ જાવ પાછળ જાઓ હજી ડેમ આવે હજી ડેમ આવે લેવા ગયા તો ફટ દિન ક્લિક થયો ને આ બંને જણા ક્લિક થયા પ્રતિબંધ લગાવવો પડે તમને ખ્યાલ છે કે ગુજરાતની અંદર કાનમાં આવું ભરાવીને હવે તો યુવાનોમાં મેં અહીંયા પણ જોયું બહુ બધે જાઉં છું ત્યાં જોઉં છું કાનમાં ભરાવીને બહાર ન નીકળું તો હા એમ લાગે કે કાંઈ એણે પેન્ટ ચડ્ડી પહેર્યા નથી એટલું બધું લોકોને અફસોસ થાય અહીંયા ભરાવીને નીકળવાનું ને ભરાવીને નીકળીને પછી કાંઈ સાંભળો કે ન સાંભળો પણ લોકોને લાગવું જોઈએ બાપુ જરાક ઠોણિયા ભરાવી નીકળેલા છે કાનમાં બુટિયા પહેરવામાં શરમ આવે છે પણ કાનમાં લટકણીયા લટકાવવામાં કોઈને શરમ આવતી નથી એમાં વાંધો નથી એનો વિષય છે ભલે લટકાડે આપણી શું ચિંતા પણ આવી રીતે ઊંધા ચાલ્યા જતા હતા એમાં ફાટક વગરના રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી વખતે ટ્રેનનો પાવો ન સંભળાણો અને એમાં માણસ કચરાઈને મરી ગયો આ સોશિયલ મીડિયા એન્ટી સોશિયલ મીડિયા છે મને તમને ખ્યાલ છે ગુજરાતમાં થોડા વખત પહેલાં એવું ચાલ્યું હતું કે બાળકોને ઉઠાવી જનારી ટોળીઓ બહાર આવી છે એટલે બધાએ સાવચેત રહ્યું એટલો મોટો મેસેજ ફર્યો એટલો બધો મેસેજ ફર્યો કે લોકો એક ગરીબ માણસ આલો જતો તેને કીધું કે આ લાગે છે તો એવો જો એટલે બે જણાએ એને ધોલધપાટ કરી ત્યાં પંદર વીસ જણાએ ધોલ ધપાટ કરી એટલો માર્યો કે હી ડાઈડ ઓન ધ સ્પોટ જ્યાં પોલ સાત્ર એમ કે જે ધ અધર ઇઝ હેલ મહાવીર સ્વામી માટે બીજો જીવ પણ બીજો નહોતો ને પોતે હતા જ્યારે આપણા માટે એક માણસ પણ માણસ ન રહે અને મૃતપ્રાય ન થાય ત્યાં સુધી આપણે મંડી પડીએ આવી જો અસર થતી હોય તો મને એવું ચોક્કસ લાગે છે મિત્રો કે આપણે વી આર ડેફિનેટલી આઉટ ઓફ ધ થિંગ સોશિયલ મીડિયા આપણી પાસેથી ખરેખર શું લઈ લે છે તમને એક માત્ર કદાચ ફિગર સાથે મારે જોડવા હોય તો હું નાનકડો ડેટા અડધી મિનિટની અંદર તમારી સામે રજૂ કરું એટલે તમને ખ્યાલ આવે કે આનો ઇમ્પેક્ટ કેટલો છે બે હજાર સોળથી બે હજાર અઢારના બે જ વર્ષની વાત હું કરું છું આ બે વર્ષની અંદર વોટ્સએપ યુઝર્સ પંદર કરોડમાંથી ત્રીસ કરોડ થયા છે ફેસબુક યુઝર્સ સાડા તેર કરોડમાંથી સત્યાવીસ કરોડ થયા છે બે વર્ષમાં બે ગણો વધારો નોંધાવીને સોશિયલ મીડિયાના ઉપયોગ કાઉન્સમાં દુરુપયોગમાં ભારત દેશ વિશ્વમાં અત્યારે નંબર વન છે હમણાં વિકાસનું ચાલ્યું છે ને એટલે આપણે નક્કી રાખવું કે આમાં કરવો યુટ્યુબનો વપરાશ એક પોઈન્ટ આઠ ગણો વધ્યો છે યુટ્યુબ પર પડ્યા રહેવામાં ભારતીયો દુનિયાના ટોચના પાંચ દેશોમાં આવે છે યોજના એવી બની રહી છે આ ભયજનક વસ્તુ છે યોજના એવી બની રહી છે કે બે હજાર વીસ સુધીમાં લગભગ ભારતમાં યુટ્યુબ યુઝર્સનો આંકડો સાડા બાવીસ કરોડથી પચાસ કરોડ સુધી પહોંચે મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરવામાં અમેરિકા પોઈન્ટ પાંચનો ઘટાડો કરી રહ્યું છે અને ભારત સાડા ત્રણ ગણો વધારો કરી રહ્યું છે હચમચાવી નાખનાર વાત જો તમને કરું તો એ છે કે આપણે જાગૃત હોઈએ છીએ એમાંથી દિવસના લગભગ ત્રણ સાડા ત્રણ કે ચાર કલાક આપણે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા હોય છે જાગૃત અવસ્થામાં કન્સિડરેબલી તમે ગણો તો આપણે બાર કલાક જાગીએ એમાંથી બીજા કામ બાદ કરી નાખીએ તો આપણી પાસે આઠ કે નવ કલાક રહે એમાંથી ત્રણ કે ચાર કલાક સોશિયલ મીડિયા લઈ જાય છે અને હજી પણ જે ફેક્સ એન્ડ ફિગર્સ આવ્યા છે એ તમને કહું તો એવું તમને કદાચ આંચકો લાગશે કે પોન સાઇડ્સ બ્લુ ફિલ્મ્સ વગેરે જોવામાં ભારતીય સ્ત્રીઓ પણ સંડોવાઈ રહી છે દુનિયામાં પોન સાઇડ જોવામાં સ્ત્રીઓની હાજરી સરેરાશ ચોવીસ ટકા છે ભારતીય સ્ત્રીઓની ત્રીસ ટકા હાજરી છે થર્ટી પર્સન્ટ અહીંયા ડેફિનેટલી આ એન્ટી સોશિયલ મીડિયા છે ઇફ યુ સે કે સોશિયલ મીડિયા છે દેટ મીન્સ એનો સોશિયલ ઉપયોગ હોઈ શકે મને તમારા મનને અને મને તમારા તંદુરસ્તીને સ્વાસ્થ્યને ઉપયોગી થાય એવી વાત મારે જાણવી હોય તો મારે જાણવાની છૂટ એને સોશિયલ મીડિયા કહેવાય તમે જોજો સાહેબ સવારના પોરમાં શું કરવું એના વોટ્સઅપ ઉપર એટલા બધા મેસેજ આવે કે સવારના ઉઠીને આટલું કરો એ જો તમે રિચ્યુઅલી બધું કરો ને તો બપોરના બાર સાડા બાર થઈ જાય મેં તો પ્રયોગ કર્યો છે સાહેબ હાલો આ કે છે એ બધું કરો તો સવાર ન હોય સીધી બપોર પડી જાય ત્યાં સુધીનું બધું આવ્યા જ કરતું હોય અને એટલા માટે આપણે એની સાથે ચૂંટેલા રહીએ છીએ ખરેખર વર્લ્ડની ડેફિનેશન શું છે સોશિયલ મીડિયાની જાણવા જેવી છે એકથી અઢાર વર્ષની ઉંમરના લોકોએ સોશિયલ મીડિયાને સાથે કનેક્ટ થવાનું નથી વર્લ્ડ ફિગર્સ એવું કહે છે ટેકનોલોજી બનાવનારા એમ કહે છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કોણ કરે બે જ પ્રકારના માણસો કરે નંબર એક જે તદ્દન નવરા લોકો કે જે કંઈ કરવા માગતા જ નથી એવા લોકો કરે અને બીજું નવરા થઈ ગયેલા લોકો કે જે પોતાનું કામ કરીને અમુક ઉંમરે પહોંચીને નવરા છે એ લોકો કરે છે હકીકતમાં અઢારથી ચાલીસ વર્ષના લોકોએ સોશિયલ મીડિયાને જો ઇન્ટરેક્ટ કરવું હોય તો પણ પોતાના રસ રૂચિ વ્યવસાય માટે કરવું જોઈએ જે થતું નથી અહીંયા વડીલો વૃદ્ધો બેઠા છે એટલે હું થોડીક હિંમત કરીને પણ કહું વૃદ્ધોની પણ સોશિયલ મીડિયા ઉપરની હાજરી યુવાનોને શરમાવે એવી છે યુવાનોને શરમાવે તો એટલે મોટા ફિગરવાળા મોબાઈલ આવી ગયા અને બધા આ મુખ્ય કામ સોશિયલ ગ્રુપમાં અત્યારના કરી રહ્યા હવે હું તાત્વિક વાત ઉપર કરીને મારી વાતનું સમાપન કરું કારણ કે હું મારા સમયને પહોંચી ગયો છું સોશિયલ મીડિયાના યુઝર શું ગુમાવે છે નંબર એક પોતાની મૌલિકતા ગુમાવે છે તમારે મૌલિક વિચારવાનું જ નથી એવરીથીંગ ઇઝ રેડી તમે જુઓ થોડુંક સર્ચ કરો ને બધું હાજર છે પોતાની મૌલિકતા ગુમાવે છે આદત સોશિયલ મીડિયા વાપરનારની બગડે છે કેમ બગડે છે ઉઠાંતરી કરતાં શીખે છે પોતે વિચારવું નથી આગળ મોકલો આ મોટામાં મોટી મુશ્કેલી છે વિચારશક્તિ કુંઠિત થાય છે એટલા માટે કે નવું સર્જન કરવાનું વિચારવાને બદલે કટકોપી પેસ્ટમાં માસ્ટર બને છે તમે જોજો આજના યુવાનો પણ વધુમાં વધુ કટકોપી પેસ્ટ એ પણ જોગવાઈ છે એમાં તમારે મેસેજમાંથી મારે ટુકડો કાપી લેવો હોય તો કાપવાની એણે જોગવાઈ આપી છે પણ એણે આપનારે વિચાર્યું હતું કે તમે સારું કામ કરવા માટેનો ઉપયોગ કરશો સોશિયલ મીડિયા છે એ ઉદ્યમશીલતાનો નાશ કરે છે તમે જોજો મારે તમને ન કહેવું જોઈએ પણ હું પણ આનો ભોગ બનેલો છો કે તમે બેઠા હો ને તમને એમ થાય કે સવા આઠે જવાનું છે ને હમણાં નીકળીએ અને જો તમારા હાથમાં મોબાઈલ અને એની અંદર આવી ગયું ફેસબુક કે વોટ્સઅપ પછી આપણી ભેગ આવનારા હાલો નીકળીએ હાલો નીકળીએ મોડું થશે આપણા પોતાના શેડ્યુલ તો વિખી નાખીએ છીએ ઘણા બધાના શેડ્યુલ વીખી નાખીએ છીએ ઉદ્યમશીલતા રહી નહીં ઘણા લોકો એમ કે ઓફિસે જઈને શું કરો છો તો કે કાંઈ નહીં બેસું પછી ઓફિસમાં જઈને નિરાંતે પછી હું આ બધું ફેસબુકને હું જોતો હોઉં તું ફેસબુક જોવા માટે ઓફિસે જા એ જરૂરી નથી મિત્ર આના રસ્તાઓ છે એ પણ ટેકનોલોજીએ આપ્યા છે હું તમારું ધ્યાન દોરું સાહેબ ટેકનોલોજી મેં કયું બધું જ આપ્યું છે મને યાદ છે નીતિનભાઈ હું અદાણી સાથે જોડાયેલો હતો મારા લેપટોપ કે મારા મોબાઈલની અંદર હું અદાણીના શિખરની ફ્લિટમાં લિફ્ટમાં બેસું એટલે ગૂગલ ના આવે ફેસબુક ના આવે યુટ્યુબ ના આવે કોઈ ગેમ ના આવે યુટ્યુબ ના આવે આ જ મોબાઈલ કે આ જ લેપટોપ એ જ લેપટોપ મારો ડ્રાઈવર મારા ઘરમાં મૂકે તો બધું જ આવે દેટ મીન્સ જે પોષતું તે મારતું એ ક્રમ દિસે છે કુદરતે તો સામે જે મારતું તેનું નિયંત્રિત કરવું એ પણ ક્રમ દિસે છે ટેકનોલોજીએ ટેકનોલોજી એ ક્રમ આપ્યો છે ઉદ્યમશીલતાનો નાશ વાંચવાની વિચારવાની રચવાની સર્જવાની અવલોકન કરવાની ઊંડાણથી કશુંક ચિંતન કરવાની વાત ઘટી વધુમાં વધુ કોઈનો ઉપયોગ થયો તો કાનનો થવા લાગ્યો આંખનો થવા લાગ્યો અણગમતી વાત સાંભળવી નથી મારા કાન કંઈ થૂકદાની નથી એવું એક સુંદર મજાનું નામ ભૂલી ગયો છો કવિનો અણગમતી વાત સાંભળવી નથી મારા કાન કંઈ થૂકદાની નથી કાનમાં બધું પડ્યા જ કરવાનું વાંચ્યા જ કરવાનું બિનજરૂરી પરિણામે મુદ્દો એ આવ્યો કે જેમાં રસ ન હોય એમાં તમને રસ જાગવા માંડે અને એકબીજાને મળે તમે વાંચ્યું તો કે ના વાંચજો વાંચજો બહુ મજા આવશે ધીસ ઇઝ ધ મેસેજ વોટ વી પાસ ઓન ટુ અવર કલિંગ અને છેલ્લો મુદ્દો બહુ મહત્ત્વનો સાહેબ સ્વ સાથે ગાળવાનો સમય જૂટવાઈ ગયો છે સાયકોલોજી એમ કહે છે કે ઓટો સજેશન તમને સુધારી શકે ઓટો સજેશન જેવું રહ્યું જ નહીં ઓટો સજેશન માટે તમારે એકલા બેસવું પડે એકલા બેસીને સ્વ સાથે યુ નીડ ટુ સ્પેન્ડ યોર ટાઈમ વિથ યોર સેલ્ફ આના રસ્તાઓ શોધાયા છે એક છેલ્લો જ મુદ્દો તમને ખાસ કહું કે આનું બહુ ભયંકરમાં ભયંકર અસર હોય તો એ રેડિયેશનની અસર છે હું આજે એ વિડીયો તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાડવાનો હતો પણ સેજલે મને કહ્યું બહુ મોટો સ્ક્રીન ગોઠવવો પડે એટલે મેં કીધું કે કંઈ વાંધો નહીં આપણે આજે એ સ્ક્રીનથી આગળ રહીએ કારણ કે સ્ક્રીનના દૂષણોની જ જો વાત કરી રહ્યા છીએ તો એ મોટા સ્ક્રીનથી આગળ રહીએ વિજ્ઞાન એમ કહે છે સાહેબ કે જેમ તમારો સ્લીપિંગ ટાઈમ હોય છે જેમ તમારો જમવાનો ટાઈમ હોય છે જેમ તમારો મોર્નિંગ વોક કે ઇવનિંગ વોકનો ટાઈમ હોય છે એમ હવે તમારો સ્ક્રીન ટાઈમ પણ રિસ્ટ્રિક્ટ કરો સોશિયલ મીડિયા સાથે રહેવું હોય તો સ્પેસિફાય યોર સ્ક્રીન ટાઈમ સ્ક્રીન એટલે નાનકડો મોબાઈલ પણ આવે પેડ પણ આવે ટેબ પણ આવે ટીવી પણ આવે કોમ્પ્યુટર પણ આવે એલસીડીના સ્ક્રીન પણ આવે આ તમારો સ્ક્રીન ટાઈમ કેટલો જાય છે તમે વિચારજો મને હમણાં જ એક મિત્ર કહેતા હતા હું અમેરિકાથી ફ્લાઇટમાં આવતો હતો ત્યારે મેં ગણતરી કરી કે ફ્લાઇટમાં મારી સાથે જે મારી નજરમાં બેઠા હતા એવા અડસઠ લોકોમાંથી બાવન લોકો અહીંયા ગળામાં ભરાવીને બેઠા હતા ગળામાં એટલે પેલું આવે છે ને શું કહેવાય એને પીલો સપોર્ટ પીલો અહીંયા બે ભરાવીને બેઠા એટલે તમને ખબર છે અમેરિકામાં ફ્લાઇટમાં જવું હોય તો જિંદગીનો મોટો કંટાળો છે અને હાલીને તો જવાય નહીં આપણે તો જૈન સાધુ છીએ નહીં એટલે તમે શું કરો તો મેં સવારના એ કામ કર્યું કે મોર્નિંગ વોક પ્લેનમાં લેતા લેતા ગણ્યું પ્રવૃત્તિ રહે ને માણસને એટલે ગણ્યું કે આમાં કેટલાના ગળામાં આવું છે તો લગભગ બાવન લોકોના ગળામાં પછી મારા એક મિત્ર છે ઓર્થોપેડિકના એને મેં પૂછ્યું કે આવું મને કે અત્યારે તો બહુ મોટી સ્પોન્ડિલાઇટીસ બહુ મોટા મોટો પ્રશ્ન મેં શું પ્રશ્ન કેમ કારણ મને કે બધાનું મોઢું નીચે જ હોય છે પછી કે અડધી કલાક પછી એમ થાય ઓહો હો દુખી ગયું એમ કરીને ઊંચું થાય ત્યારે ખબર પડે કે આપણે આપણો ડકોની અત્યાર સુધીની ઘાણી કરતા હતા આ રિયાલિટી છે સાહેબ રેડિયેશન તો એટલા ગંભીર રીતે છે વિદેશના લોકો ક્યારેય પણ મેટરનિટી હોમ અથવા તો જે સગર્ભા સ્ત્રી હોય એને મોબાઈલ વાપરવા દેતા નથી બહુ જ ખરાબમાં ખરાબ અસર એના રેડિયેશનની થઈ રહી છે આપણે આ વસ્તુ સમજતા નથી ઘણા વર્ષોથી કહેવાયું છે કે તમે લેપટોપ છે એ ખોળામાં ભલે એનું નામ લેપટોપ હોય ખોળામાં રાખીને નહીં કરશો તમારા શુક્રકોષ અને અંડકોષને નાશ કરવાનું કામ એનું રેડિયેશન કરે છે આ છે મને હંમેશા એવું લાગ્યું છે કે જિંદગીમાં આપણો જે એક કલ્પનાલોક હોય છે તમને યાદ છે એક સ્મૃતિલોક હોય એક સ્વપ્નલોક હોય એક કલ્પના લોક હોય આપણો કલ્પના લોક એટલો બધો વિસ્તારી મૂક્યો છે કે આપણને વાસ્તવલોક સાવ નમાલો લાગે છે આ મુદ્દો થોડો ગંભીર છે એટલે તમે આના ઉપર પછીથી ચિંતન કરી શકો પણ કલ્પનાલોક એટલો બધો વિસ્તર્યો છે કે વાસ્તવલોક નકામો લાગે કોઈનું શર્ટ કે કોઈનો હાર કે કોઈની સૌંદર્યની વસ્તુ કે કોઈની કાંઈ પણ વાત અહીંયા કોઈ રજૂઆત કરે તો તરત જ આપણને યાદ આવે કે આનો વિડીયો મેં જોયો હતો ઇટ ઇઝ ગુડ કે તમે આખા દેશને આખા વિશ્વને તમારા હાથમાં માણી શકો છો પણ એટ ધ સેમ ટાઈમ તમે એની સર્ચ કરવા નીકળો ને શોધવા નીકળો ને થોડો જ પરિશ્રમ કરો ને પરસેવો પડે ને પછી તમે એને સાંભળો ને માણો તો જે આનંદ છે એ આનંદ તો તમે ગુમાવો જ છો મિત્રો તમારી સાથે સોશિયલ મીડિયાની વાત કરતી વખતે મને જે લાગ્યું તે મેં તમારી સાથે શેર કર્યું છે હું એવું નથી માનતો કે આમાં કોઈ દોષ ટેકનોલોજીનો હોય આપણા પ્રકાર આપણી પાસે હંમેશા બે પ્રકારની માનસિકતા ચાલે છે સાયકોલોજીકલ ઇમ્પેક્ટ જોવો હોય તો બે પ્રકારની માનસિકતા આપણે તપાસીએ એકને સ્કેરસિટી મેન્ટાલિટી કહેવાય છે સ્કેર સિટી મેન્ટાલિટી સ્કેરસિટી મેન્ટાલિટી એટલે ઉણપલક્ષી માનસિકતા અને બીજી છે એને એબન્ડન્સ મેન્ટાલિટી કહેવાય છે વિપુલતા લક્ષી માનસિકતા ગઈકાલનો જમાનો છે એ લક્ષી માનસિકતાનો હતો આજનો જમાનો છે એ વિપુલતા લક્ષી માનસિકતાનો છે ઊણપ જે હતી તે બધું વિપુલતામાં પ્રાપ્ત નથી થયું પણ ઊણપ જે હતી તેનું ઇલ્યુઝન વિપુલતા લક્ષી માનસિકતામાં આપણને મળ્યું છે જે નથી તે માણવું અને જે નથી તે માણીને તમારી જાતને રાજી કરવામાં આપણે જે છે તેનો આદર કરવાનું ભૂલી ગયા છીએ જે ઉપસ્થિત છે તેને માણવાનું ભૂલી ગયા છે હાય ડેડ એમ કહીને આપણે છૂટા પડી જઈએ છીએ હાય મોમ મજામાં બસ એટલું કહીને આપણે છૂટા પડી ગયા મમ્મી પપ્પા ભૂલી કંઈ પૂછે કે તારા કાંઈ સમાચાર નથી અરે આઈ પુટ અ મેસેજ યુ નોટ સીન સી ડેલી આઈ રાઈટ યુ નો ગુડ મોર્નિંગ મામ ડોન્ટ યુ લાઇક ધીસ પત્યુંત્યુંટ મીન્સ તમારી ઊણપ જે હતી એની સામે વિપુલતા આપી તમને ટેકનોલોજીએ પણ એ વિપુલતાના જે પ્રાપ્ત થયું તેણે પેલી ઉણપ નથી પૂરી કરી હૃદયના એક ખૂણામાં ફરી એક નવી ઉણપ પેદા કરી છે અને એણે માનવીય સંબંધો ઉપર બહુ મોટી અસર કરી છે તમે સ્વ કેન્દ્રી બનો અને સ્વસ્થ બનો એ બંનેમાં ભેદ છે આપણે એમ માનીએ છીએ કે હું સ્વસ્થ બન્યો પણ ના આપણે સ્વ બની રહ્યા મારી વાતનું સમાપન કરું મને અહીંયા તમે તક આપી એ બદલ વિશેષ આભાર તો નીતિનભાઈનોને સૌનો માનું પણ આપ સૌનો માનું કે તમે આજે ભારત બંધના દિવસે આ પ્રક્રિયામાં આપ મારી સાથે જોડાણ છો આ બધાનું મૂળ આપણું મન છે અને મન વિશે આપણા ભગવંતો અને સાધ્વીજીઓએ પુષ્કળ કહ્યું છે એટલે મારે કહેવાની જરૂર નથી હું એવું આપને વિનંતી કરું કે બાળકના હાથમાં એની સમજ પેદા ન થાય ત્યાં સુધી મોબાઈલ નહીં પકડાવવો આ દેશની માતાઓએ સોશિયલ મીડિયાને ઘેલા કરવામાં એટલો બધો ફાળો આપ્યો છે એને પાડોશણારે ચોવટ ચૂકવવી હોય એટલે બાળક વચ્ચે હેરાન ન કરે એટલે એના હાથમાં મોબાઈલ પકડાવી દેવાનું પાપકૃત્ય માતાઓ કરે છે માતાઓ અહીંયા બેઠી છે એ બધી મને માફ કરે લગભગ એમાંથી એસી ટકા કરતી જ હશે મને ખબર છે મારે મારું ઘરનું કામ આટોપવું છે તો હું એને સરસમેજાનું કાર્ટૂન પિક્ચરની સામે બેબી વોકરમાં બેસાડીને પણ બેસાડી દઉં છું અને પછી આપણે ટીચરને સ્કૂલમાં જઈને કહે છે કે સર એને જરા ટીચર કહેજો ને બહુ મોબાઈલ છોડતો જ નથી આપ્યો કોણે ટીચરે આપ્યો આપ્યો કોણે મારે મારા બાળક સાથે સમય કાઢવાનો મોટી સ્કેર સિટી છે હું બાળક સાથે વાત કરું તો મારી આવડત નથી કે એની જિજ્ઞાસાને પહોંચી શકું એના કુતૂહલને સંતોષવા જેટલું વાંચવાનું કે વિચારવાની મારી પાસે કોઈ તૈયારી નથી એટલે હું એક રમકડું એના હાથમાં પહોંચાડી દઉં છું અને પછી એ રમકડાનો ઉપયોગ છોડાવવો મુશ્કેલ છે મેં જો અત્યારના માતા પિતાઓને મોટી લાચારી અનુભવતા કોઈની પાસે જોયા હોય તો સંતાનો પાસે નહીં સંતાનોના મોબાઈલ છોડાવવાનો મોબાઈલ એટલી બધી અંગત વસ્તુ થઈ ગઈ છે સાહેબ કે પતિ પત્ની બધું જ શેર કરી શકે પોતાનું મોબાઈલ નહીં પ્રયાસ કરજો ઘરે જઈને એકબીજાનો મોબાઈલ જોવાનો પ્રયાસ કરજો બહુ લંબાવતા નહીં એ પ્રયાસ નહીં તો દુર્ઘટના સુધી પહોંચી જાય તો કંઈ કહેવાય નહીં છૂટાછેડા થઈ જાય તો એના માટે હું જવાબદાર નથી ફેમિનિસ્ટ લોકો ઉતરી પડે કે વોટ હેવ યુ રાઇટ ટુ સી ધ મોબાઈલ ઓફ યોર વાઈફ તમને ખ્યાલ છે આવા એક્ટિવિસ્ટો આવી જાય એની અંગત બાબત છે અરે મોટા અંગત હતી તો તારે મારી સાથે જોડાવાની જરૂર નહોતી એકલા એકલા તારે અંગત અંગત રમવાની જરૂર હતી આપણું અંગત ઝૂંટવી લેનારું સોશિયલ મીડિયા માનવીય સંબંધોને તળીએ લઈને જો આગળ વધવાનું હોય તો એનાથી દૂર રહેવું જોઈએ હું એવું માનું છું કે આપણું બુદ્ધિ નહીં મનથી જો આપણે એપ્લાય કરી શકવાના હોઈએ સરસ વાક્ય છે મન જંજીર મન ઝાંઝર જો તમે મનથી વિચારો તો આ સોશિયલ મીડિયા તમારું ઝાંઝર છે પણ જો તમારા મનની વિચારવાની ક્ષમતા પાંગળી હોય તો આ સોશિયલ મીડિયા તમારા માટે જંજીર છે હું પ્રાર્થના કરું કે આપણને તો જરૂર નથી જંજીરની નથી ઝાંઝરની આજુબાજુ અસ્તિત્વમાં વૃક્ષોમાં નદીઓમાં ઝરણાઓમાં પક્ષીઓના કલરોમાં વાગતા ઝાંઝર આપણા કાનમાં પડ્યા કરે અને એ હરિયાળી આપણી આંખમાં અંજાયા કરે તો ભલ ભલા મોબાઈલ પાણી ભરે છે થેન્ક યુ વેરી મચ